સુરતનો ચટપટો અને સ્વાદમાં ટેસ્ટી ગરમા ગરમ આ નાસ્તાને ઘરે બનાવવો એકદમ સહેલો છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો સાથે લોચોની ચટણી અને ચટપટા લોચા મસાલાની રેસીપી. એકદમ સહેલી રીતથી બનતો અને સ્વાદમાં ચટપટો અને સુપર ટેસ્ટી આ સુરતી લોચાને નાસ્તામાં સ્પેશિયલ લોચા ચટણી સાથે ખાવાની તો બહુ જ મજા આવે છે. પણ આ સુરતી લોચાના બેટરમાં પાણીના પરફેક્ટ માપની સાથે તેને સ્ટીમ કરવાની બધી જ ટીપ સાથે ચટપટા અને સુપર ટેસ્ટી સુરતી લોચાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા પરફેક્ટ માપની સાથે એકદમ ચટપટો સુરતી લોચો બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. સુરતી લોચા માટે ચણાની દાળ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. તમે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે પ્રમાણે તમારે 1 વાટકી જેટલી ચણાની દાળ લેવાની છે. 1 કપ ચણાની દાળ સાથે મેં 4 મોટી ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે. અહીંયા આપણે અડદની દાળનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, ફક્ત 4 ચમચી જેટલું જ લેવાનું છે. અને સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 4 મોટી ચમચી જેટલા પોહા લીધેલા છે. પોહાને સુરતી લોચાના બેટરમાં એડ કરવાથી આપણો સુરતી લોચો એકદમ ફ્લફી અને સોફ્ટ બને છે. હવે આપણે ચણાની દાળ અને અડદની દાળને મિક્સ કરીને 5 થી 6 કલાક માટે પલાળી દેવાની છે. પણ હા, આપણે પોહાને દાળ સાથે નથી પલાળવાના. તો તમે જોઈ શકો છો કે આપણી ચણાની દાળ અને અડદની દાળ 5 થી 6 કલાક પછી પલળીને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. હાથેથી આ રીતે દાણો દબાવીએ તો દાળ તૂટી જાય છે, મીન્સ તે એકદમ સારી રીતે પલળી ગઈ છે. તો હવે પલાળેલી દાળમાંથી બધું જ પાણી કાઢી લઈએ. હવે મેં પોહાને પણ 1/2 કલાક પહેલા પાણીમાં પલાળીને સોફ્ટ કરી લીધેલા છે. તો હવે બંને દાળ અને પોહાને પીસવા માટે લઈ લઈએ. તો તેના માટે મિક્સર જારમાં સૌથી પહેલા પલાળેલી દાળને એડ કરી દઈએ, સાથે પોહાને પણ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું ખાટું દહીં લીધેલું છે. તો અહીંયા આપણે ખાટા દહીંનો ઉપયોગ કરશું તો આપણા બેટરમાં ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો આવવાની પ્રોસેસ એકદમ ઝડપથી થશે. તો દહીંને મિક્સર જારમાં એડ કરી દઈએ, સાથે બેટરને પીસવા માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું સ્મૂધ બેટર તૈયાર થઈ ગયું છે. આ બેટરમાં ચણાની દાળના કોઈ પણ જાતના આખા કણ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખજો. તો મેં અહીંયા મિક્સર જારમાંથી બધું જ બેટર બાઉલમાં કાઢી લીધેલું છે. તો હવે આ બેટરમાં આપણે ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો લેવાની પ્રોસેસ કરવાની છે. તો તેના માટે બેટરને ઢાંકીને 5 થી 6 કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દેવાનું છે. તો લગભગ 5 થી 6 કલાક થઈ ગઈ છે અને આપણા બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે. હું તમને ચમચીની મદદથી બતાવું તો તમે જોઈ શકશો કે બેટર એકદમ સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયું છે. તો હવે આ બેટરમાંથી સુરતી લોચો બનાવવા માટે આપણે કપના માપ પ્રમાણે 2 કપ જેટલું બેટરને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. તો હવે અહીંયા 1 કપ જેટલું બેટર વધેલું છે. આ બેટરને કોઈ પણ એર ટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 1 થી 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે સુરતી લોચો બનાવવા માટે બેટરમાં મસાલો કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 3 તીખા લીલા મરચાંને મિક્સર જારમાં પીસીને તેની આ રીતની પેસ્ટ કરી લીધેલી છે, તેને એડ કરી દઈએ. લીલા મરચાની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. સાથે 1 ચમચી આદુની પેસ્ટ અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે બધા જ મસાલાને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ.
તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, સુરતી લોચાના બેટરમાં કેટલા કપ પાણી ઉમેરીને તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી કરવી તે જોઈ લઈએ. તો તેના માટે આપણે જે કપથી બેટર લીધું છે તે કપના માપ પ્રમાણે આપણે 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ, જેટલા કપ આપણે બેટર લઈએ તેટલા જ કપ આપણે પાણી લેવાનું છે, બંનેનું પ્રમાણ સરખું રાખવાનું છે. હવે પાણીને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચમચાની મદદથી જોઈએ તો તમે જોઈ શકશો કે આપણા સુરતી લોચાના બેટરની કન્સિસ્ટન્સી એકદમ પતલી છે. લોચા માટે આપણે બેટરને આ રીતનું પતલું જ રાખવાનું છે જેનાથી આપણો એકદમ પરફેક્ટ લોચો બનશે. તો લોચો બનાવવા માટે મેં સ્ટીમરના તળિયે 2-3 કપ જેટલું પાણી રાખીને મીડિયમ ગેસ ઉપર તેને ગરમ કરવા રાખેલું છે અને સ્ટીમરમાં મેં એક થાળી પણ રાખી દીધેલી છે. હવે આ થાળીને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. લોચો બનાવતા પહેલાં આપણે થાળીને પણ સ્ટીમરમાં ગરમ કરવાની છે. તો આપણી થાળી એકદમ સારી રીતે ગ્રીસ થઈ ગઈ છે. હવે ઢાંકણ બંધ કરીને સ્ટીમરને 5 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. હવે મેં અહીંયા 1 પેકેટ રેગ્યુલર ફ્લેવરનો ઈનો લીધેલો છે. તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ લોચામાં ઈનો એડ કરવાથી રિઝલ્ટ એકદમ સરસ આવે છે. તો હવે 1 ચમચી જેટલો ઈનો લઈ લઈએ અને તેને બેટરમાં એડ કરી દઈએ અને બસ પછી ચમચાની મદદથી આ રીતે બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈએ. તો તમે જોઈ શકો છો કે ઈનો એડ કર્યા પછી આપણું બેટર એકદમ ફૂલી ગયું છે. તો હવે ફટાફટ બેટરને સ્ટીમ કરવા માટે લઈ લઈએ. તો પહેલેથી ગરમ કરવા રાખેલા સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ અને તેમાં રાખેલી સ્ટીમરની ડીશમાં 1 કપ જેટલું આ રીતે બેટર એડ કરી દઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ પતલું બેટર પાથરવાનું છે, વધુ પડતું જાડું નથી પાથરવાનું. હવે ઉપરથી થોડો મરી પાવડર અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. તમે આ રીતે લોચાની વધુ પ્લેટ સ્ટીમરમાં કૂક કરવા રાખી શકો છો અને બસ હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર લોચાને 15-18 મિનિટ માટે કૂક કરી લઈએ. તો આપણો લોચો સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે લોચા સાથે સર્વ થતી ટેસ્ટી લોચો ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર રાખેલું છે, તેમાં 1 કપ જેટલી કોથમીર એડ કરી દઈએ, સાથે 8-10 ફુદીનાના પાન, તીખાશ માટે 2 લીલા મરચા, 1 આદુનો ટુકડો, 1 ચમચી જીરું. જીરાનો સ્વાદ લોચા ચટણીમાં એકદમ સરસ લાગે છે તેથી તે જરૂરથી એડ કરવો. સાથે લોચા ચટણીને ખાટી મીઠી કરવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1/2 કપ જેટલો ખમણનો ભૂકો લીધેલો છે. લોચો ચટણી બનાવતી વખતે 1-2 પીસ ખમણના એડ કરવામાં આવે છે, પણ જો ઘરમાં ખમણ ના હોય તો તમે તેની જગ્યાએ 1/4 કપ જેટલા સિંગ દાણા લઈ શકો છો. હવે ખમણને પણ મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે ચટણી પીસવા માટે થોડું પાણી એડ કરી દઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પીસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો ચટણી પતલી થઈ જશે. તો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સ્વાદમાં સુપર ટેસ્ટી લોચો ચટણી એકદમ ફટાફટ તૈયાર થઈ ગઈ છે. આ લોચો ચટણી સાથે લોચો ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો હવે લોચો જેના વગર અધૂરો છે તેવો લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો ચટપટો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ રાખેલું છે, તેમાં 1/2 ચમચી મરીનો પાવડર, 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તમે મીઠાની જગ્યાએ સંચળ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 1/2 ચમચી ચાટ મસાલો પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો ચટપટો લોચા મસાલા તૈયાર થઈ ગયો છે. તો 15-20 મિનિટ થઈ ગઈ છે, હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ. હવે સાડીની મદદથી લોચો બરાબર કૂક થયો છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી સાડી એકદમ ક્લીન આવે છે, મીન્સ આપણો લોચો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે. હવે લોચાની થાળીને સ્ટીમરમાંથી કાઢી લઈએ. તો લોચાને ગરમા ગરમ સર્વ કરવા માટે તવિથાની મદદથી લોચાને
સ્ટીમરની પ્લેટમાંથી આ રીતે કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા બેટરની કન્સિસ્ટન્સી એટલી પરફેક્ટ હતી કે આપણો લોચો તો એકદમ બજાર જેવો બન્યો છે. છેને બનાવો એકદમ સહેલો. તો હવે લોચાને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે પરફેક્ટલી સ્ટીમ થયા પછી આપણો લોચો એકદમ ઢીલો છે. હવે લોચા ઉપર થોડો ચટપટો લોચો મસાલો, ઝીણી સમારેલી ડુંગળી, થોડા કોથમીરના પાન અને ઉપરથી એક ચમચી જેટલું મેલ્ટેડ બટર એડ કરી દઈએ. બટરનો સ્વાદ લોચા સાથે એકદમ સરસ લાગે છે. હવે ઉપરથી થોડી ઝીણી સમારેલી સેવ એડ કરી દઈએ તો આપણા એકદમ ટેસ્ટી લોચાને જોતા જ ખાવાનું મન થઈ જાય છે. હવે લોચા સાથે તેની ટેસ્ટી લોચા ચટણીને સર્વ કરી લઈએ તો ખૂબ જ સહેલી રીતથી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનેલા લોચાની લખેલી રેસીપી જોતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.